નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેના વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ આપણે શીર્ષકને સમજીશું પ્રાદેશિક સંસ્કૃતિ તમને પ્રશ્ન થાય કે પ્રાદેશિક સંસ્કૃતિ એટલે શું પ્રાદેશિક સંસ્કૃતિ કોને કહેવાય તો પ્રાદેશિક એટલે કે જુદા જુદા વિસ્તાર જુદા જુદા પ્રદેશ અને સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત શૈલી પદ્ધતિ તેની અંદર ખોરાક પોશાક રહેઠાણ ભાષા ઉત્સવો તહેવારો મેળાઓ વગેરેનો સમાવેશ થાય છે તો દેશના જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સંસ્કૃતિઓને પ્રાદેશિક સંસ્કૃતિઓ કહેવામાં આવે છે દરેક પ્રદેશની પોતાની આગવી સંસ્કૃતિ છે જીવન જીવવાની રીત શૈલી પદ્ધતિ છે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના એમ આપણે ઓળખી જઈએ છીએ ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીતિ રિવાજો ખાનપાન વસ્ત્ર પરિધાન કાવ્ય નૃત્ય સંગીત અને ચિત્રકલા હોય છે તો ભારતના રાજ્યોમાં ધર્મ જાતિ ભાષા અને બોલીમાં વિવિધતા ધરાવતા લોકો રહે છે અને આટલી વિવિધતામાં લોકોના મનમાં એકતાનો ભાવ રહ્યો છે જુદા જુદા વિસ્તારની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ તે આપણા દેશમાં જોવા મળે છે આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે અલગ અલગ પ્રદેશોની સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે આમ છતાંય કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી આપણને જોવા મળે છે તો આજે આપણે ભાગ એકમાં ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ તેના વિશે માહિતી મેળવીશું ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ તેમાં મલયાલમ બંગાળી અને ગુજરાતી ભાષા વિશે માહિતી મેળવીશું મલયાલમ એ નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે તો જે કેરળની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડવામાં આવે છે અને આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે કેરળની જે સંસ્કૃતિ છે એ કેરળની સંસ્કૃતિને મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ રહેલો છે ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લીલા તિલકમ ગ્રંથ લખાયો હતો જે મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો ભારતમાં પ્રાંતિય ભાષામાં બીજી ભાષા છે બંગાળી તો બંગાળી પણ એક પ્રાંતીય ભાષા છે અને બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે પંદરમી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કરે છે જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બને છે જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓને બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે તો જે પ્રારંભિક બંગાળી સાહિત્ય હતું એ બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચવામાં આવે છે સંસ્કૃતથી પ્રભાવિત અને બીજું સ્વતંત્ર એમાં પ્રથમ ભાગમાં મહાકાવ્યોનો અનુવાદ જોવા મળે છે અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થયેલો છે પ્રાંતિય ભાષામાં ત્રીજી ભાષા છે ગુજરાતી ગુજરાતી એ આપણા ગુજરાતની માતૃભાષા છે ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થાય છે પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડે છે અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થાય છે તો સંસ્કૃતમાંથી તેમજ તમિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થાય છે આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવે છે અને હિન્દી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષાઓનો વિકાસ થાય છે તો આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થાય છે તમને પ્રશ્ન કરવામાં આવે કે પ્રાદેશિક ભાષાઓના વિકાસને વેગ ક્યારે મળે છે તો આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવે છે અને હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષાઓનો વિકાસ થાય છે ઈસવીસન દસમી અને અગિયારમી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો ગુજરાતી ભાષાનો વિકાસ શેમાંથી થયો હતો તો સંસ્કૃત પ્રાકૃત અને અભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો ક્યારે તો ઈસવીસન દસમી અને અગિયારમી સદીમાં અભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે તો ગુજરાતી ભાષાની જનની અભ્રંશ ભાષા ગણાય છે આચાર્ય હેમચંદ્રથી અભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી સંસ્કૃત પ્રાકૃત અભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો તમને પ્રશ્ન કરવામાં આવે કે અભ્રંશ ભાષાની શરૂઆત કોનાથી થઈ હતી તો આચાર્ય હેમચંદ્રથી અભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી અને સંસ્કૃત પ્રાકૃત અભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો ગુજરાતી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કરે છે નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી તમને પ્રશ્ન કરવામાં આવે કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી તો શામળદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર અને દાણલીલા મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા હતા ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી તો પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર સંજ્ઞા આપી હતી તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તમને પ્રશ્ન કરવામાં આવે કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન મુર્ગી આખ્યાન શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે તો આ ધ્રુવાખ્યાન મુર્ગી આખ્યાન શિવ ભીલડી સંવાદ એ ભાલણ દ્વારા રચિત કૃતિઓ છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એક પ્રવૃત્તિ પણ કરવાની છે ત્રણેય કવિઓની રચનાઓની માહિતી આપતી પોથી બનાવવાની છે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ એ ત્રણેય કવિઓની રચનાઓની પોથી બનાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીની માહિતી ભાગ બેમાં મેળવીશું આભાર